ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે સ્વાતંત્ર્ય સંગ્રામના અજ્ઞાત સુરવીરો સેંકડો વર્ષોથી ગુલામીની સાંકળોમાં ફસાયેલ ભારત ઈફીસન ઓગણીસો સુડતાલીસમાં માં આઝાદ થયું સેંકડો લોકોના બલિદાનને કારણે આઝાદી મળી સંખ્યાબંધ લોકોએ તન મન અને ધનનું બલિદાન આપીને દેશની આઝાદી માટે અથાગ પ્રયત્નો કર્યા હતા ગાંધીજી માટેની એક ઉક્તિ અહીં ટાંકવાનું મન થાય છે જે આ અજ્ઞાત સુરવીરો માટે અત્યંત સાચી અને સાર્થક નિવડતી લાગી રહી છે દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ ભારતમાં કે વીરો તુમને કર દિયા કમાલ ભારતમાં કે વીરો તુમને કર દિયા કમાલ આજે સ્વતંત્ર ભારતનો દરેક વ્યક્તિ આ સ્વતંત્ર સેનાનીઓ અને મહાપુરુષોનો ઋણી છે જેમને બધું જ છોડી દેશની આઝાદી માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એટલે સુધી કે તેમને પોતાના નામનાની પણ મેળ ખેવના રાખી નથી અત્યાર સુધી આપણે આ સ્વતંત્રતા સેનાનીઓથી અજ્ઞાત જ રહ્યા છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દેશની આઝાદીની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે આઝાદી કા અમૃત મહોત્સવ સ્વતંત્રતાની ઉર્જાનો અમૃત એનો અર્થ છે કે આઝાદીની લડતના યોદ્ધાઓની પ્રેરણાનું અમૃત નવા વિચારો અને કટિબદ્ધતાઓનું અમૃત તથા આત્મનિર્ભરતાનું અમૃત આપણા પ્રખ્યાત સ્વતંત્રતા સેનાનીઓ સિવાય પણ એવા ઘણા બધા સ્વતંત્રતા સેનાનીઓ છે જેમનું નામ ઇતિહાસમાં ક્યાંક જોવા મળતું નથી આવા અનેક સ્વતંત્રતા સેનાનીઓ છે જેમનું નામ ખૂબ ખૂબ ઓછું જાણીતું છે આવા જ કેટલા સ્વતંત્ર સેનાની વિશે આજે આપણે જોઈશું માતંગીની હાજરા તેઓએ ભારત છોડો આંદોલન અને અસહયોગ આંદોલન દરમિયાન ભાગીદારી નિભાવી હતી હાજરા એક વખતે ભારતીય ધ્વજ લઈને આગળ વધી રહ્યા હતા અને પોલીસે તેમના પર ગોળીબાર કર્યો તેમને ત્રણ ગોળીઓ વાગી પરંતુ તેમને રાષ્ટ્રધ્વજ છોડ્યો નહીં અને તે વંદે માતરમનો નારો બોલતા જ રહ્યા બેગમ મહલ અવધના નવાબની પત્ની બેગમ મહલ અઢારસો સત્તાવનના વિદ્રોહની સક્રિય નેતા હતી જ્યારે તેમના પતિએ દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યારે તેમણે અવધનું શાસન સંભાળ્યું હતું વિદ્રોહ દરમિયાન તેમને અંગ્રેજો પાસેથી લખનઉ શાસન પણ છીનવી લીધું હતું પરંતુ વિદ્રોહ પૂરો થઈ ગયા પછી બેગમ હજરત મહલ ભારત છોડીને નેપાળમાં રહેવું પડ્યું હતું અને ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું સેનાપતિ બાપટ સત્યાગ્રહના નેતા હોવાને કારણે તેમને સેનાપતિ કહેવામાં આવે છે આઝાદી પછી પ્રથમ વખત પુનામાં ધ્વજ ફરકાવવાનું સન્માન તેમને મળ્યું હતું તોડફોડ અને સરકાર વિરુદ્ધ ભાષણ કરવા માટે તેમને પોતાની ગિરફતારી નોંધાવી હતી તે એક સત્યાગ્રહી હતા અને તેથી તેમને હિંસાનો માર્ગ પસંદ કર્યો નહીં અરુણા અસફ અલી

ત્યારે તેમણે કહ્યું હતું કે જો મારી પાસે શ્રી રામુલુ જેવા સમર્થકો હોય તો હું માત્ર એક જ વર્ષમાં સ્વતંત્રતા મેળવી લઈશ ભીખાજી કામા દેશના ઘણા બધા મોટા શહેરોમાં તેમના નામ પર સડકો અને ભવન છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે તે કોણ હતા અને તેઓએ શું કર્યું હતું ભીખાજી કામાને માત્ર સ્વતંત્રતા આંદોલનમાં જ નહીં પરંતુ સ્ત્રી પુરુષ સમાનતા માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા તેમને પોતાની મિલકતનો એક મોટો હિસ્સો છોકરીઓ માટે અનાથાશ્રમ બનાવવામાં ખર્ચ કરી નાખ્યો હતો ઓગણીસો સાતમાં તેમને ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોન્ફરન્સમાં ભારતીય ઝંડો લહેરાવ્યો હતો તારા રાણી શ્રીવાસ્તવ બિહારના સિવાનનગરના પોલીસ મથક પર તેમને પોતાના પતિ સહિત એક રેલીનું નેતૃત્વ કર્યું હતું તેમને ગોળી મારવામાં આવી હોવી હોવા છતાં તે પોતાના ઘર પર પટ્ટી બાંધીને આગળ ચાલતા જ રહ્યા અહીંયા ઘરની જગ્યાએ ઘા પર પટ્ટી બાંધીને ચાલતા જ રહ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમને કુલપતિના નામથી પણ ઓળખવામાં આવતા હતા કારણ કે તેમને ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી તેમને ભારતના સ્વતંત્રતા આંદોલન અને ખાસ તો ભારત છોડો આંદોલન દરમિયાન વધુ સક્રિય હતા સ્વતંત્ર ભારત પ્રત્યે તેમના પ્રેમ અને ત્યાગના કારણે જ તે અનેક વખત જેલમાં પણ ગયા હતા પીર અલી ખાન પીર અલી ખાન વિશે સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે તેમની ગિરફતારી બાદ માત્ર બે જ દિવસોની અંદર તેમની ઉપર કોઈ પણ કેસ ચલાવ્યા વિના જ તેમને ફાંસી આપી દેવામાં આવી હતી હઝરત પીર અલીએ ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા પછી પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું તેમનું માનવું હતું કે ગુલામીની જિંદગીથી મૃત્યુ સારું તેમનું માનવું હતું કે ગુલામીની જિંદગીથી મૃત્યુ સારું કમલા દેવી ચટ્ટોપાધ્યાય કમલા દેવી ચટ્ટોપાધ્યાય દેશના એવા મહિલા હતા જેમને વિધાનસભાની ચૂંટણી લડી હતી સાથે જ તેઓ એવી પ્રથમ મહિલા સેનાની હતા જેમને અંગ્રેજોએ ગિરફતાર કર્યા હોય અને તેમને સમાજ સુધારક તરીકે એક મહત્વની ભૂમિકા નિભાવી હતી ભારતીય મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે હસ્તશિલ્પ થિયેટર અને હસ્તકળાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું આ અને આવા સ્વાતંત્ર્ય સેના સંગ્રામના અનેક અજ્ઞાત સેનાનીઓ છે જેમને ભારત માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું એટલે સુધી કે તેમને પોતાની નામનાની પણ ખેવના રાખી નથી આ અને આવા અનેક નામી અનામી વ્યક્તિઓ આપણા શહીદોની યાદીમાં છે જે અહીં લખી શકાય તેમ નથી પરંતુ હું આજે હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરું છું જેમના કારણે આ મહામૂલી આઝાદી આપણને સૌને મળી છે અંતમાં શહીદો માટે માત્ર એટલું જ કહીશ કે અંતમાં શહીદો માટે માત્ર એટલું જ કહીશ કે નથી આજે અહીં આપણી વચ્ચે નથી આજે અહીં આપણી વચ્ચે છતાં છતાં ક્યાંક તો છે શહીદો યાદોની વચ્ચે છતાં ક્યાંક તો છે શહીદો યાદોની વચ્ચે સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલશો નહીં સાથે જ આવો કન્ટેન્ટ બનાવવામાં ખૂબ મહેનત થાય છે તો મારી મહેનતને અપ્રિશિએટ કરજો મિત્રો સાથે અને તમારા પરિવારના સભ્યો સાથે શેર કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ લર્નિંગ કીપ શેરિંગ થેન્ક યુ બાય બાય